કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુ, ઘંટનાદ અને લોકડાઉનના બાદ દેશની જનતાને દીપ જલાવવાનું આહવાન કર્યું છે. 5 એપ્રિલ રવિવારે રાત્રે 9:09 માં આ દીપ અભિયાન અંગે વાપીના જાણીતા કથાકાર ધરમ જોશીએ શાસ્ત્રોક્ત મહત્વ સમજાવી આ અભિયાનમાં જોડાઈ કોરોના મુક્ત ભારત બનાવવા અપીલ કરી છે. કોરોનામાં વૈશ્વિક મહામારી સામે ભારતમાં હજુ પણ જો તેટલી ખાના ખરાબી સર્જાઈ નથી તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ અભિયાનનું ખૂબ મહત્વ હોવાનું દુનિયાના તજજ્ઞોએ પણ માન્યું છે. ત્યારે મહામારી સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 9 વાગે એક વિડીયો દ્વારા દેશની જનતાને સંબોધન કરી જે રીતે જનતાએ જનતા કર્ફ્યુ અને ત્યારબાદ ઘંટનાદ કરીને કોરોના સામેની મક્કમતાના દર્શન કરાવ્યા, તેવી જ રીતે આગામી રવિવારે 5 એપ્રિલે રાતે 9 વાગે ઘરના આંગણામાં કે બારી બાલ્કનીમાં ઉભા રહી ઘરના તમામ લાઇટો બંધ કરી દીપ, મીણબત્તી કે ટોર્ચની લાઇટનો પ્રકાશ પાથરી આ મહામારી સામે જીત મેળવવાનો નૈતિક જુસ્સો દેશની જનતાને પૂરો પાડવાની અપીલ કરી છે. મારું નામ ધરમભાઈ જોશી, વાપી મારી કર્મભૂમિ છે. હું કથાકાર તેમજ અનેક સંસ્થાઓની અંદર ધાર્મિક સેવા કે પ્રવૃત્તિની અંદર સંકળાયેલો છું. શાસ્ત્રની દ્રષ્ટિએ આ કેટલું મહત્વનું છે? અત્યારે સારા વિશ્વની અંદર આ કોરોના નામનો જે રોગ છે, વાયરસ છે, એની ભયંકર અત્યારે જે આપદા છે એમાંથી સદંતરે આપણો ભારત દેશ, એ તો સંસ્કૃતિ સનાતન ધર્મનો દેશ છે, એની અંદર ભગવાનની કૃપાથી આવી કોઈ આપદા ન આવે અને આવે તો એનો સામનો કરવા માટે પણ આપણે બધા સર્વ ધાર્મિક રીતે શક્તિમાન છીએ. ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે એક આહવાન કર્યું, જ્યારે આહવાન કર્યું, તમે જુઓ આપણા સંસ્કૃતિની અંદર, આપણા ધર્મની અંદર એક શંખનાદ, એ પણ સમગ્ર પાપને બાળે છે, સમગ્ર રોગ શોક એને સમે છે, આવો શંખનાદ એ પણ આપણે કર્યો. અને ત્યારે બીજી વખત જ્યારે આ કોરોના મહામારીમાંથી મુક્ત થવા માટે આપણા દેશના વડાપ્રધાને જે આદેશ કર્યો છે કે આવો 5 તારીખ અને રવિવારે સાંજના રાત્રિના 9 કલાકે કેવલ 9 મિનિટ આપણા ઘરની અંદર રહી, સુરક્ષિત રહી અને દીપ પ્રજ્વલિત કરીએ, કારણ કે આપણી સંસ્કૃતિમાં દીપનું બહુ મહાત્મ છે. કોઈ પણ આપણા શુભ પ્રસંગ હોય ત્યારે પણ આપણે પહેલાં દીપ પ્રજ્વલિત કરી અને જ કાર્યની શરૂઆત કરીએ. અને કીધું, શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સપ્રદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો નમઃ. દીપ એ પરબ્રહ્મ છે. તો આવો આપણે પણ ભારત માતાના સંતાનો છીએ, પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ કોરોના રૂપી વાયરસની મહામારીમાંથી અમારો દેશ સારો વિશ્વ મુક્ત થાય અને આપણા દેશના વડાપ્રધાનના જે આદેશ છે એનું પાલન કરીએ, સોશિયલ ડિસ્ટન્સમાં રહી અને જે આ લોકડાઉન છે એનું પણ આપણે પાલન કરીએ, ઘરે રહીએ તો સુરક્ષિત રહીએ અને દીપ પ્રજ્વલિત કરીએ આપણા ઘરની અંદર, બાલ્કનીની અંદર એક મીણબત્તી, એક દીપ અથવા તો મોબાઈલની ટોર્ચ દ્વારા આ પર્વને આપણે ઉજવીએ, જેથી કરી અને આ કોરોના રૂપી જે રોગ છે ભયંકર નાબૂદ થઈ જાય.